हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। आपने कई रीजनिंग की शुरुआत कर दी थी, जेनी अंदर आपने ऑलरेडी 7 चेप्टर जो गया छे। साथे साथ मोस्ट 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 आईएमपी चेप्टर था, तो खास करीने ए साथे साथ चेप्टर जो लेजो। आपने यूट्यूब चैनल नी अंदर फ्री में मुकेला छे, ऊपर आई बटन ऊपर पण रीजनिंग नी जे प्लेलिस्ट बनावेली छे एनी लिंक तमने मळी जशे। तो खास करीने आगळना साथे साथ महत्वना चेप्टर तमे जोई लेजो। ओके, आज आपणे नवा चेप्टर नी वात करीशुं, ए छे चेप्टर नंबर 8, जेनुं नाम छे रोमन अंक। एक्जाम नी अंदर आ टॉपिक ने लईने एकाद बे मार्कनो क्वेश्चन 100% पूछाय छे। आम जोवा जईए तो आ चेप्टरमां कंई ज नथी, ओके, खाली एक कॉन्सेप्ट छे। जो ए तमे समझी लेशो तो रोमन अंकमां तमने क्यारे पण क्यांय भूल नहीं पड़े। ओके, नानो एवो कॉन्सेप्ट छे। एवुं नथी के भाई तमने कोई मोटी एवी रकम आपी दे तो के एनो रोमन अंक कई रीतना खबर पड़े, कारण के आपणे नॉर्मली 1 થી 10 ना रोमन अंक आपणने याद होय। भाई 1 एटले आई थाय, 2 एटले डबल आई थाय, 3 एटले ट्रिपल आई थाय, पछी आई वी थाय 4 एटले, पछी 5 एटले वी थाय, पछी वी आई थाय। आपणने नॉर्मली 1 થી 10 सुधीना आवडता होय, परंतु एक्जाम नी अंदर आवा नॉर्मल तो पूछावाना नथी। तमने पूछी ले 258 नो रोमन अंक कयो, तो साहेब आपणे कन्फ्यूज थई जईए के भाई 258 नो कई रीतना याद होय। तो एना माटेनी जबरदस्त ट्रीक छे, कॉन्सेप्ट छे। एक कॉन्सेप्ट जो तमे समझी लो तो तमने कोई पण रकम आपे एक्स वाई जेड तमने आम आपे, समझी लो के 2320, ओके, तो नहीं पण तमे आम चुटकी वगाड़ता आनो रोमन अंक तमे कही देशो। ओके, तो बहु ज एवुं सरळ अने सिम्पल चेप्टर छे रोमन अंक। मजा आवानी छे, याद पण रही जशे अने बधुं आवडी पण जशे। खाली तमारे ध्यान आपवानुं छे, अहींया हुं जे नियमो कहुं छुं ए नियमोने तमारे समजवाना छे। चलो सौथी पहेला आपणे वात करीशुं पायानी समज। तो स्पर्धात्मक परीक्षानी तैयारी करता विद्यार्थीओने रोमन अंकनी समझ जरूरी छे, कारण के अहींया आवनारी एक्जामनी अंदर आमांथी एकाद बे मार्कना क्वेश्चन 100% पूछाता ज होय छे। ए कोई पण एक्जाम छे, आनी अंदर एवुं जरूरी नथी कि भाई रोमन अंक एवुं चेप्टर तमारा सिलेबसनी अंदर क्लेरिफाई करेलुं होय, ना। ओके, होय के ना होय आ टाइपनो क्वेश्चन वच्चे મૂકી જ દે છે। બીજી વસ્તુ, રોમન અંકનો પાયાનો ખ્યાલ જરૂરી છે। એક વખત જો તમે સમજી જાઓ ને કે રોમન અંકને કઈ રીતના લખાય, તો તમે કોઈ પણ આંકડાનો રોમન અંક તમે ઈઝીલી લખી શકશો। ઓકે, ચલો હવે સૌથી પહેલા આપણે નિયમો જોઈએ કે ભાઈ રોમન અંક જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો તમે લખતા હોય તો એના નિયમો શું છે। એ નિયમોને તમારે વળગી રહેવાનું છે। જો તમે એ નિયમોને વળગી રહેશો ને તો તમને કદાચ 4 ઓપ્શન આપેલા હશે ને એમાંથી 2 ઓપ્શન તો એમને એમ જતા રહેશે। ક્લિયર? સૌથી પહેલો નિયમ નંબર 1, નિયમ નંબર 1 શું કહે છે કે રોમન અંકમાં કોઈ પણ નિશાની છે એ 4 વખત સતત આવે નહીં, મેક્સિમમ 3 વખત સતત આવે। કોઈ પણ નિશાની એક્સ વાય ઝેડ, કોઈ પણ નિશાની સતત 3 વખત આવશે, ચોથી વખત સતત આવશે નહીં। જો ચોથી વખત સતત આવે તો એનો મતલબ તમારો આન્સર ખોટો છે। એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, 1 છે, 1નો રોમન અંક શું થાય ભાઈ આઈ થાય, 2 છે તો એનો રોમન અંક શું થાય ડબલ આઈ થાય, 3 છે તો એનો રોમન અંક શું થાય ત્રિપલ આઈ થાય। હવે આઈ છે ને એ 3 વખત રિપીટ થઈ, હવે ચોથી વખત રિપીટ થશે નહીં, યાદ રાખજો સતત। ઓકે, હવે 4 નું એમ ના થાય કે 1 2 3 4 4 આઈ, આવું થાય નહીં, કારણ કે અહીંયા રોમન અંકનો નિયમ છે કે કોઈ પણ નિશાની સતત 3 વખત રિપીટ થશે, ચોથી વખત રિપીટ થશે નહીં। તો સાહેબ ચોથાનો રોમન અંક શું હશે, તો ચોથાનો રોમન અંક હશે આઈ વી, ઓકે, પાંચમાનો વી, તો સાહેબ આઈ વી અને વી, અને છઠ્ઠાનો શું થશે વી આઈ। ઓકે, તો આનો મતલબ શું છે, તો એ આપણે જોઈશું નિયમ નંબર 2 માં। એના પહેલા આપણે 1 થી 12 સુધીના આપણે લખી દઈએ। ઓકે, તો 7 છે તો 7માં વી ડબલ આઈ થશે, 8માં વી ત્રિપલ આઈ થશે। ઓકે, હવે જો આઈ અહીંયા 3 વખત આવી, હવે 9માં એમ ના લખાય કે વી 4 વખત આઈ, ઓકે, તો 5 6 7 8 9 આવું થશે નહીં, કારણ કે આઈ મેક્સિમમ 3 વખત જ રિપીટ થશે। ઓકે, તો 9માંનો શું થશે, તો 9માંનો શું થશે, તો 10માંનો એક્સ છે તો આનો થઈ જશે આઈ એક્સ, 11માંનો એક્સ આઈ, અને 12માંનો થઈ જશે એક્સ ડબલ આઈ। હવે સાહેબ એક્સ આઈ શું છે, એક્સ ડબલ આઈ કઈ રીતના લખ્યા એ હવે આપણે જોઈએ, એ આપણે વાત કરીશું નિયમ નંબર 2 માં। હવે નિયમ નંબર 2 શું કહે છે, તો નિયમ નંબર 2 એવું કહે છે કે રોમન અંકમાં કોઈ પણ નિશાનીની આગળ જો કોઈ બીજી નિશાની મૂકવામાં આવે તો એ મૂળ નિશાનીમાંથી બાદ કરવાની, એટલે કે મૂળ અંકમાંથી બાદ કરવાની। એક્ઝામ્પલ તરીકે સમજીએ કે ભાઈ 1 એટલે તો આઈ છે, 2 એટલે ડબલ આઈ છે, અને 3 એટલે ત્રિપલ આઈ છે। હવે 4નો શું થાય, તો આઈ વી થાય, અને 5નો થાય વી, તો અહીંયા જે આઈ વી લખ્યું
એમાં તમે વી નો મતલબ તો શું કાઢ્યો, પાંચ કાઢ્યો, યસ કે નો? વી એટલે પાંચ છે, તમે અહીંયા નીચે જુઓ કે વી એટલે શું છે, પાંચ છે, ઓકે. અને ચારમાં આપણે લખ્યું આઈ વી, તો વી ની આગળ જે સંખ્યા હશે એ વી માંથી બાદ કરી નાખવાની. હવે આઈ નો મતલબ શું થાય, આઈ નો મતલબ થાય એક, વી નો મતલબ શું થાય, પાંચ થાય. તો પાંચમાંથી તમારે એક બાદ કરીને વખાણો તો શું તમને મળી જાય, ચાર મળી જાય. તો અહીંયા શું, રોમન અંકની અંદર એવું હોય છે કે નિશાની છે એની આગળ કોઈ નિશાની મૂકી તો એ આ નિશાની એટલે કે આ જે અંક હશે એમાંથી શું થશે, બાદ થશે. ક્લિયર? તો વી છે તો વી એટલે પાંચ થાય, એના આગળ આઈ, આઈ એટલે એક થાય, તો પાંચમાંથી તમે એક બાદ કરો તો તમને શું મળી જાય, ચાર મળી જાય. ક્લિયર? તો આ નિયમ છે. તો એટલા માટે અહીંયા લખી દઉં, જો અહીંયા આઈ વી લખી દઉં એટલે કે પાંચમાંથી તમે એક બાદ કરો તો શું થાય, ચાર આવી જાય. ઓકે, ક્લિયર? ચલો, એવું ને એવું અહીંયા પણ હશે. જો નવ અને દસ ની અંદર તમે જુઓ તો દસ એટલે શું થાય, એક્સ થાય. હવે નવ મારે લાવવા હોય તો એક્સ એટલે દસ થાય, તો એમાંથી એક બાદ કરવો પડે. તો આ દસ છે, આ દસ માંથી આગળ આઈ લખ્યો એટલે કે એક લખ્યો, એટલે દસ માંથી તમે એક બાદ કરો એટલે તમને શું મળી જાય, નવ તમને મળી જાય. ક્લિયર? તો આ રીતના થાય કે રોમન અંકમાં આગળ કોઈ નિશાની લખેલી હોય એ બાદ થશે. ચલો, એના પછી નિયમ નંબર ત્રણ. નિયમ નંબર ત્રણ શું કહે છે કે રોમન અંકમાં કોઈ એક નિશાનીની પાછળ બીજી નિશાની લખેલી હોય તો એ મૂળ અંકની અંદર ઉમેરાશે એટલે કે સરવાળો થશે. એક્ઝામ્પલ તરીકે વી, પાંચ નો શું થાય, વી થાય. છ નો રોમન અંક શું થાય, વી આઈ થાય. એટલે કે પાંચ, પાંચ છે, પાંચ અને પ્લસ એક, પાછળ નિશાની લખી એક, ઓકે. તો પાંચ અને એક તો શું થઈ ગયું, છ થઈ ગયું, ઓકે. જો આગળ નિશાની લખીએ ને તો એમાંથી બાદ થાય, પણ પાછળ નિશાની લખું તો એમાં શું થાય, સરવાળો થાય. ઓકે, તો આમાં શું આવી જશે, વી આઈ આવી જશે. વી આઈ એટલે કે આ પાંચ અને આ એક એટલે કે છ થઈ ગયા. સાત, સાત એટલે વી ડબલ આઈ, ઓકે, એટલે કે પાંચ છ અને સાત. ક્લિયર? તો આ સાત થઈ ગયા. આઠ, આઠ એટલે વી ત્રિપલ આઈ, વી ત્રિપલ આઈ એટલે કે પાંચ છ સાત અને આઠ, પાછળ લખ્યું એટલે એની અંદર સરવાળો થાય. નવ, તો અહીંયા તમે જુઓ કે ભાઈ સતત ત્રણ જ વખત નિશાની આવે, ચોથી વખત આવે નહીં, ઓકે. તો નવ છે તો નવમાં આપણે શું કરીશું, આઈ એક્સ કરીશું. એક્સ એટલે શું થાય, દસ થાય. દસ માંથી તમે એક બાદ કરો તો તમને નવ મળે, ઓકે. તો અહીંયા એક્સ, એક્સ માંથી આગળ આઈ લખ્યું એનો મતલબ શું કે એમાંથી તમારે બાદ કરવાના છે, ઓકે. હવે વાત કરીએ અગિયાર, તો અગિયાર માં શું થશે, તો દસ એટલે એક્સ છે અને પાછળ તમે એક ઉમેરી દો તો અગિયાર થઈ ગયા. એક્સ નો મતલબ થાય દસ, દસ પ્લસ એક એટલે કે અગિયાર, ઓકે. એ રીતના બાર છે તો દસ અગિયાર અને બાર. તેર છે તો દસ અગિયાર બાર અને તેર. ક્લિયર? તો આ રીતના રોમન અંક તમારા બને છે. તો આ ત્રણ નિયમો તમારા મોસ્ટ 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 આઈએમપી છે. નિયમ નંબર એક શું કહેતો હતો કે ભાઈ કોઈ પણ નિશાની હોય એ સતત કન્ટિન્યુઅસ ત્રણ જ વખત આવી શકે, ચોથી વખત આવી શકે નહીં. ચોથી વખત આવે તો તમારો આન્સર ખોટો છે. મેક્સિમમ, ઓકે, ત્રણ જ વખત મેક્સિમમ સતત ત્રણ નિશાની, સોરી, એક જ નિશાની સતત ત્રણ વખત આવી શકે. ક્લિયર? વધારે વખત આવી શકે નહીં. નિયમ નંબર બે શું કહે છે કે કોઈ પણ નિશાનીની આગળ કોઈ બીજી નિશાની મૂકી હોય તો એ મૂળ અંકમાંથી બાદ થશે. નિયમ નંબર ત્રણ શું કહે છે કે મૂળ નિશાનીની પાછળ કોઈ નિશાની મૂકેલી હોય તો એ મૂળ અંકની અંદર જોડાશે એટલે કે સરવાળો થશે. ક્લિયર? તો આ ત્રણ જ નિયમ જો તમે યાદ રાખી લો, ખબર પડી જાય, તો તમારું આખે આખું જે રોમન અંકનું ચેપ્ટર છે એ તમારું પૂરું થઈ જાય. ક્લિયર? ચલો, હવે નિયમ નંબર ચાર શું કહે છે, તો નિયમ નંબર ચાર એ કોન્સેપ્ટ છે. કોન્સેપ્ટ મતલબ કે તમારા કોઈ પણ રોમન અંક જે શોધવાનો છે કે રોમન અંક લખવાનો છે તો એનો મેઇન કોન્સેપ્ટ છે નિયમ નંબર ચાર. જ્યારે પણ કોઈ પણ સંખ્યાના તમે રોમન અંક લખતા હોય તો એની સ્થાન કિંમતના આધારે તમારે લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા 246 આપેલા છે, તો તમે ડાયરેક્ટ 246 નો રોમન અંક તમે યાદ પણ ના હોય અને તમે યાદ રાખી પણ ના શકો અને તમે લખી પણ ના શકો. તો 246 નો જો તમારે રોમન અંક લખવો હોય તો એને પહેલા છૂટા પાડી દેવાના, 200 + 40 + 6, પછી તમારે 200 નો રોમન અંક લખવાનો, 40 નો રોમન અંક લખવાનો અને 6 નો રોમન અંક લખવાનો. આ તમારો આન્સર. એ કઈ રીતના લખવાનો એ આગળ ધીમે ધીમે સમજીશું, અત્યારે હું તમને લોડ આપીશ નહીં. જસ્ટ તમારે સમજવાનું છે કે આવી કોઈ મોટી સંખ્યા આપેલી હોય તો એને તમારે છૂટું પાડી દેવાનું. છૂટું પાડશો ને એટલે તમને 00 વાળી સંખ્યા મળી જશે, જેમ કે અહીંયા 200 મળી. 200 નો રોમન અંક યાદ રાખો એમ ચૂટકીનું કામ છે, ઓકે. જે 0 વાળાનો રોમન અંક યાદ રાખશો ને એ ચૂટકીનું કામ છે, એવું તમને હવડા સમજાવી દઉં છું. 40 નો પણ રોમન અંક તમને યાદ રહી જશે અને પછી 6 નો તો તમને યાદ હોય જ.
823 છે તો તમારે 823 નો રોમન અંક ડાયરેક્ટ નથી લખવાનો, સિમ્પલ પહેલા 800 નો રોમન અંક લખો, પછી 20 નો રોમન અંક લખો અને પછી 3 નો રોમન અંક લખો, એ તમારો આન્સર થઈ ગયો. 1256 નો રોમન અંક લખવો છે તો સૌથી પહેલા તમે 1000 નો રોમન અંક લખો, પછી 200 નો રોમન અંક લખો, પછી 50 નો રોમન અંક લખો અને પછી 6 નો રોમન અંક લખો. 527 તો તમે પહેલા 500 નો રોમન અંક લખો, પછી 20 નો લખો અને પછી 7 નો લખો. એ જ રીતના 2563 છે તો સૌથી પહેલા તમે 2000 નો રોમન અંક લખો, પછી 500 નો લખો, પછી 60 નો લખો અને પછી 3 નો લખો. ઓકે, તો આ રીતના તમારે રોમન અંક લખવાના છે, એના સ્થાન કિંમતના આધારે લખવાના છે. ક્લિયર? તો આ કોન્સેપ્ટ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ચલો હવે સૌથી પહેલો મેઇન જે કોન્સેપ્ટ છે કે અથવા તો મેઇન જે વસ્તુ છે એ તમારે સમજવાની છે કે સાહેબ રોમન અંકની અંદર નિશાની કેટલી આવે. ઓકે સાહેબ, અહીંયા આપણે જોયું કે ભાઈ આગળ આપણે જોયું કે ભાઈ આઈ આવી ગયો. ચલો આ એક નિશાની તો આઈ થઈ ગઈ, બીજી નિશાની વી થઈ ગઈ. ઓકે, 5 એટલે વી થાય અને 10 એટલે એક્સ થાય. તો અહીંયા 3 નિશાની તો મને જોવા મળે છે કે એક આઈ છે, એક વી છે અને એક એક્સ છે. તો સાહેબ આવી કેટલી જે સંજ્ઞાઓ છે એ આપણે યાદ રાખવાની, જેમ કે આગળ કિંમત વધશે, જેમ કે 50 આવ્યું. ઓકે, તો 50 ની જે નિશાની છે એ એલ છે. પછી આગળ તમે જાઓ 100, તો 100 ની નિશાની સી છે. ઓકે, એનાથી તમે આગળ જાઓ 100 પછી આવે 500, તો 500 ની નિશાની ડી છે. એના પછી તમે આગળ જાઓ તો 1000 આવે, તો 1000 ની નિશાની એમ છે. ઓકે, તો તમારે આટલી નિશાની યાદ રાખવાની છે. કેટલી છે? 7. આખા રોમન અંકનું ચેપ્ટર છે એમાં તમારે 7 નિશાની યાદ રાખવાની. કેટલી? 7. 7 થી વધારે કોઈ જ નિશાની નથી. કેટલી છે? માત્ર ને માત્ર 7 નિશાની છે. ખાલી એ તમે 7 નિશાની યાદ રાખી લીધી, તમારું આખે આખું રોમન અંકનું ચેપ્ટર પૂરું. હવે સાહેબ એ 7-7 નિશાની અમને કહી દો અને એને યાદ રાખવાની ટ્રીક પણ તમને આપી દો. ચલો તો હું તમને પહેલા જે નિશાની છે એ હું તમને કહી દઉં. જો એકની નિશાની શું છે? આઈ છે, બધાને ખબર છે. 5ની નિશાની વી છે, બધાને ખબર છે. 10ની નિશાની શું છે? તો 10ની નિશાની એક્સ છે, બધાને ખબર છે. સાહેબ 3 સુધી તો આપણને બધાને આવડતી જશે કે ભાઈ આઈ એટલે 1, વી એટલે 5 અને એક્સ એટલે 10. નોર્મલી 1-10 રોમન અંક તો બધાને આવડતા જ હોય. તો આઈ, વી, એક્સ આ 3 તો નિશાની તમને ખબર જ હશે. ઓકે, હવે જો તમને ખબર હોય કે આપણું ટીવી આવે છે એલસીડી. ઓકે, હવે એલસીડી તમારે યાદ રાખવાનું. ઓકે, એલસીડી ટીવી આવે છે ને, તો એલસીડી તમારે યાદ રાખવાનું. તો એલ એટલે થશે તમારું 50, 100 એટલે થશે તમારું સી. ઓકે, અને ડી સોરી 500 એટલે તમારું થશે ડી, અને 1000 એટલે તમારું થશે એમ. 1000 સૌથી મોટી નિશાની, 1000ની જે નિશાની છે એ સૌથી મોટી છે. સૌથી મોટીમાં આવે એમ. મોટીનો મતલબ શું થાય? મોટીનો મતલબ થાય એમ. ઓકે, તો આ એમ યાદ રહી જાય કે નહીં? એમ એટલે સૌથી મોટો, મોટાનો એમ. ઓકે, એટલે યાદ રાખી લો. અહીંયા તમારે સિમ્પલ તમારે શું યાદ રાખવાની છે? એલસીડી ટીવી તમારે યાદ રાખવાની છે. ઓકે, અને તમારે મિક્સ નથી કરવાનું. જો 50, 100 અને 500. ઓકે, એલ, સી અને ડી. ઓકે, સી ફોર 100 એ રીતના યાદ રાખી લો. સી ફોર 100. ઓકે, 100 બોલીએ છીએ ને આને, શું બોલીએ છીએ? 100 બોલીએ છીએ, 100. ઓકે, તો 100 નો સી યાદ રાખી લો, તો 100 નું શું થાય? સી થાય. ઓકે, એ રીતના પણ તમે યાદ રાખી લખી શકો. 50 નું શું થાય? એલ થાય. એ રીતના પણ તમે યાદ રાખી શકો છો. અને 500 નું શું થાય? ડી થાય. બાકી એમ એટલે 1000 એ તો તમને યાદ રહી જશે, કારણ કે સૌથી મોટું એલ. ક્લિયર? તો બસ આ 7 નિશાની છે, બોલો યાદ રહે કે નહીં? ઓકે, સિમ્પલ છે, યાદ રહી જ જશે, રાખવી જ પડશે. ઓકે, તો જો આ જો 7 નિશાની તમને ખબર હોય તો તમને આખે આખા રોમન ચેપ્ટરની અંદર, રોમન અંકના ચેપ્ટરની અંદર ક્યાંય પણ ભૂલ પડશે નહીં. હવે બીજો તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ રોમન અંકમાં મેક્સિમમ કેટલે સુધી પૂછી શકશે? એક્ઝામની અંદર મેક્સિમમ કયા અંક સુધી તમને રોમન અંકમાં પૂછશે એવું તમને ક્વેશ્ચન થાય, તો યાદ રાખજો રોમન અંકમાં તમને મેક્સિમમ 1-3 3999 સુધીની રોમન અંકની સંખ્યા પૂછી શકશે. સાહેબ આટલે સુધીની જ રોમન અંકની સંખ્યા છે, સમજી લો 4523 છે, તો સાહેબ આનો રોમન અંક નથી, મેક્સિમમ 3999 સુધીનો છે. તો ના, આનો પણ રોમન અંક છે પણ આ નહીં પૂછાય. કેમ 3999 સુધીનો પૂછે? તો એનો આન્સર હું તમને લાસ્ટમાં આપીશ. ઓકે, આગળ હું તમને સમજાવીશ, એની અંદર હું આનો તમને આન્સર આપીશ. પણ એઝ ઓફ નાવ તમે સમજી લો કે જો તમને એક્ઝામની અંદર રોમન અંક પૂછાશે તો 1-3999 સુધીનો જ પૂછાશે.
કેમ આવું એનો આન્સર તમને આગળ તમને મળી જશે. ક્લિયર? તો આઈ હોપ સો આટલે સુધી આ બેઝિક માહિતી છે તમને ખ્યાલ આવી ગઈ હશે. જો આટલે સુધી જો તમને ખબર પડી હશે તો જ તમને આગળ હું જે એક્ઝામ્પલ કરાવીશ એની અંદર તમને ખ્યાલ આવશે. બાકી જો ફરીથી કહું છું, ચાર નિયમો એમાંથી ત્રણ મોસ્ટ આઈએમપી, પહેલા ત્રણ કે રોમન અંકમાં જે નિશાની છે એ સતત ચાર વખત આવે નહીં, મેક્સિમમ ત્રણ વખત આવે. આગળ નિશાની લખેલી હોય એ નિશાનીમાંથી બાદ થાય, પાછળ નિશાની લખેલી હોય એ નિશાનીની અંદર ઉમેરાય. બીજી વસ્તુ, એના સ્થાન કિંમતના આધારે તમારે રોમન અંક બનાવવાનો છે, તમારે એવું ડાયરેક્ટ કોઈ પણ સંખ્યાનો રોમન અંક બનાવવાનો નથી. બીજી વસ્તુ, કેટલી નિશાની હોય આખા રોમન અંકના ચેપ્ટરમાં, તો માત્ર ને માત્ર સાત જ નિશાની છે. ઓકે, આગળ જતા તમને એમ થાય કે સાહેબ 5000 છે, 5000 ની શું આવે? ઓકે, 5000 નો રોમન અંક શું આવે? ઓકે, તો એનો આન્સર હું તમને આગળ આપીશ. તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ 10000 નો રોમન અંક શું આવે? ઓકે, તો એનો આન્સર પણ હું તમને આગળ આપીશ. પણ એઝ ઓફ નાઉ તમે યાદ રાખી લો કે સાત જ નિશાની છે આખે આખા રોમન અંક ચેપ્ટરની અંદર. એમાંથી તમારે યાદ રાખી લેવાની છે પહેલી ત્રણ તો તમને યાદ હશે જ, પછી તમારે એલસીડી ટીવી યાદ રાખી લેવાની છે અને એમ ફોર થશે 1000. આટલી વસ્તુ તો તમારે યાદ રાખવાની છે, રાખવાની છે અને રાખવાની જ છે. ક્લિયર? તો હવે શરૂઆત કરીએ છે રોમન અંકનું સરસ મજાનું આપણું ચેપ્ટર. હવે શરૂઆત કર્યા પહેલા, એટલે કે મોટી કિંમતના રોમન અંક શોધ્યા પહેલા, સૌથી પહેલા આપણે થોડું વોર્મઅપ કરી લઈએ. વોર્મઅપ એનો મતલબ શું? થોડી આપણે પ્રેક્ટિસ કરી લઈએ. હવે સિમ્પલ છે, 1 થી 10 સુધીના તો બધાને આવડતા જ હશે. ઓકે, નોર્મલી 1 થી 10 સુધીના તો આવડતા હશે, આગળ આપણે જોઈ ગયા છે. હવે આપણે આગળ વધવાનું છે, આપણે 11 થી 30 સુધીના જોઈશું. ઓકે, આ જસ્ટ હું તમને વોર્મઅપ કરાવું છું, થોડી પ્રેક્ટિસ કરાવું છું કે કઈ રીતના બને છે. જો આટલું થોડો કોન્સેપ્ટ જો તમને ખબર પડી જશે ને, તો રોમન અંકની કોઈ પણ મોટામાં મોટી સંખ્યા પણ તમને આપશે ને તો તમને આવડશે. ચલો, સૌથી પહેલા તમને ખબર છે કે આપણે છેલ્લે 10 નો આપણે જોયું હતો કે ભાઈ 10 નો શું થાય? x થાય. ઓકે, છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ 10 નો શું થાય? x થાય. હવે 11 આવી છે, તો 11 એટલે શું? તો 10+1. યસ કે નો? 10+1. તો 10 નું શું થાય? તો 10 નું થાય x, અને 1 નું શું થાય? i. તો શું થઈ ગયું? x i. 12 એટલે શું થાય? 10+2. તો એ શું થઈ જશે? x ડબલ i. ઓકે, તો આ રીતના તમારે કરવાનું છે. એના સ્થાન કિંમતના આધારે તમારે રોમન અંક લખવાનો છે. 13 છે તો 10+3, તો 10 અને 3 નો શું થાય? 1 1 2. ઓકે, 1 2 3. તો આ રીતના થાય. 10 10, પહેલા સૌથી પહેલા આગળનો આંકડો વિચારો, અહીંયા શું છે? 0 સમજી લેવાનો. તો 10 છે, 10 એટલે કે x આવવાનો. બધામાં 10 છે, તો જો એકડો છે એટલે ત્યાં તો શું આવવાનો? x તો આવવાનો જ છે. એના પછી 4 છે, તો 4 નો શું થાય? તો આપણને બધાને ખબર છે 4 એટલે શું થાય? તો થાય i v. શું થશે? i v. ઓકે, v એટલે 5 થાય, 5 માંથી તમે 1 બાદ કરો તો શું થઈ જાય? 4 થાય. 5 એટલે શું થાય? v થાય. 6 એટલે શું થાય? v i થાય. 7 એટલે શું થાય? v ડબલ i થાય. 8 એટલે શું થાય? v ત્રિપલ i થાય. 9 એટલે શું થાય? તો 9 એટલે શું થાય? તો i x થાય. યસ કે નો? શું થાય? i x. x એટલે 10 થાય, તો 9 એટલે શું થાય? i x થાય. તો અહીંયા i x લખીશું. અને 20 એટલે શું થાય? તો 10 અને 10 20. સિમ્પલ. ઓકે, x એટલે શું થાય? 10 થાય. બીજા 10, તો 10 અને 10 કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. ક્લિયર? તો આ 11 થી 20 ના આપણે શું કરી દીધા? રોમન અંક કરી દીધા. આગળ વાત કરીએ 21. તો 21 એટલે 20 એટલે આપણને ખબર છે કે ડબલ x થાય. ઓકે, તો એ જ રીતના બગડો છે, આગળ 20 છે, તો આપણે ડબલ x તો પહેલા મૂકી જ દેવાના. ઓકે, કારણ કે અહીંયા જો 21 છે એટલે આપણે શું કરીશું? 20+1 કરીશું. 22 એટલે શું થાય? 20+2 થાય. તો આગળ જે 20 20 આવે ના, તો એ 20 નો રોમન અંક શું છે? તો xx છે. તો એ xx તો બધાની અંદર આવવાનો. યસ કે નો? આવવાનો. ક્લિયર? ચલો, હવે 1 છે, તો 1 નો શું થાય? તો 1 નો થાય i. 2 નો શું થાય? ડબલ i. 3 છે, તો એનો શું થાય? ત્રિપલ i. ઓકે, 4 છે, તો શું થાય? i v થાય. 5 એટલે v થાય. 6 એટલે v i થાય. 7 એટલે v ડબલ i થાય. ઓકે, 8 એટલે v ત્રિપલ i થાય. એના પછી 9 છે, તો 9 એટલે શું થાય? તો i x થશે. i x x છે, એમાંથી 1 બાદ કરો એટલે શું થાય? 9 થાય. અને 30 30 એટલે 10 20 અને 30. ઓકે, સિમ્પલ. તો આ થઈ ગયું તમારું 30 10 20 અને 30. કારણ કે એક નિશાની તમે મેક્સિમમ 3 વખત યુઝ કરી શકો, તો આપણે x છે એને 3 વખત લખી શકીએ,
तो 30 થઈ ગયા, હવે 40 છે તો એને આપણે આમ 1 2 3 4 લખી શકશું નહીં, કેમ? કારણ કે નિયમ શું કહે છે કે એક નિશાની મેક્સિમમ 3 વખત જ આવે, 4 વખત આવે નહીં. તો 40 નું શું આવે સાહેબ? તો એ આપણે જોઈએ છે. ઓકે ચલો, તો આઈ હોપ સો આ આપણું વોર્મ અપ થઈ ગયું. સિમ્પલ, જ્યારે પણ તમને એક્ઝામ્પલ તરીકે 23 લખેલું હોય ને, ત્યારે એને 23 નહીં સમજવાના, તમારે શું સમજવાનું, 20 પ્લસ 3 છે. આ તો શું છે, 20 પ્લસ 3. હવે 20 નું આપણને ખબર છે કે ભાઈ ડબલ એક્સ થાય, 3 નું પણ આપણને ખબર છે કે ભાઈ આઈ 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 થાય. તો આ રીતના જ તમારે ગણવાનું. એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે 49 તમને આપેલું છે, તો તમારે 49 નું વિચારવા નહીં જવાનું. સિમ્પલ 40 પ્લસ 9 વિચારવાનું, 40 પ્લસ 9. હવે 40 છે તો 50 માંથી તમે એક બાદ કરી દો, તો 50 એટલે એલ છે, 50 માંથી તમે 10 બાદ કરી દો તો આ થઈ ગયા તમારા 40. 9 એટલે શું કે આ 10 છે, 10 માંથી તમે એક બાદ કરી દો તો આ થઈ ગયા 9, તો આ થઈ ગયો એનો રોમન અંક. સિમ્પલ છે, ખ્યાલ આવ્યો? જો 40 ના આપણે એક્સ 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 લખી શકીએ નહીં, કારણ કે એક રોમન અંક આપણે મેક્સિમમ 3 વખત જ લખી શકીએ. ઓકે, તો આપણે શું કરીશું, 50 નું આપણને ખબર છે કે ભાઈ 50 એટલે થાય એલ, 50 એટલે આપણે શું થાય, એલ થાય. ઓકે, તો એલ માંથી તમે 10 બાદ કરી નાખો, એલ એટલે 50 છે, એમાંથી તમે 10 બાદ કરી દો તો તમને 40 મળી જાય. તો એલ માંથી તમે 10 બાદ કરો એટલે આગળ આપણે તમે લખી દો 10. ઓકે, તો આ થઈ ગયું 50. 50 માંથી આગળ તમે 10 લખ્યા તો એનો મતલબ 50 માંથી 10 તમે બાદ કર્યા તો તમારા આન્સર આવી ગયો 40. ક્લિયર? અને 9 માં પણ આપણે એ જ રીતના લખીએ છીએ, એક્સ એટલે શું થાય, 10. 10 માંથી તમે આગળ આઈ લખ્યો એટલે કે 1 બાદ કર્યો એટલે શું થઈ ગયા તમારા 9. ક્લિયર? ચલો, હવે સૌથી પહેલા આપણે 10 થી 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, ઓકે, આના આપણે રોમન અંક લખી દઈએ. કેમ આના? કારણ કે આપણને જરૂર તો એની જ પડે છે ને. એક્ઝામ્પલ તરીકે તમને લખેલું હોય 69 લખેલું હોય તો તમને જરૂર છે એની પડે, 60 પ્લસ 9 ની જરૂર પડે. એટલે તમને આ જે 60 છે, આ 70 છે, આ 80 છે, સમજી લો તમને 89 આપેલું હોય તો તમારે 80 પ્લસ 9 નો તમારે રોમન અંક શોધવું પડશે, તો તમારે 80 ની જરૂર પડશે. પછી આ રીતના 73 કે 79 આપેલું હોય તો તમારે 70 પ્લસ 9, ઓકે, એટલે કે 70 ના રોમન અંકની જરૂર પડશે. તો તમારે જે 00 વાળા છે એની તમારે વધારે જરૂર પડશે. તો એને તમારે કઈ રીતના યાદ રાખવા, તો કઈ રીતના તમારે સમજવાનું છે એ જોઈ લઈએ. 10 એટલે બધાને ખબર છે, 10 એટલે શું થાય, એક્સ થાય. 20 એટલે શું થાય, ડબલ એક્સ થાય. 30 એટલે શું થાય ભાઈ, ત્રિપલ એક્સ થાય. ક્લિયર? 40, 40 એટલે 4 એક્સ થશે નહીં. 50 એટલે તમને ખબર છે, એલસીડી મેં તમને સમજાવ્યું હતું, તો 50 એટલે થાય એલ. તો એલમાંથી તમે 10 બાદ કરી નાખો તો શું તમને મળી જાય, 40 મળી જાય. 60 છે તો 50, 60, ઓકે. 70 છે તો 50, 60 અને 70. 80 છે તો 50, 60, 70 અને 80. ક્લિયર? 3 વખત નિશાની આવી, હવે મેક્સિમમ 3 વખત આવે, પછી આગળ આવે નહીં. હવે 90 આવે તો તમારે શું કરવાનું, 100 માંથી તમારે 10 બાદ કરવા પડશે. તો 100 એટલે શું થાય, સી, મેં તમને કીધું હતું 100 સી યાદ રાખવાનું. ઓકે, એલસીડી તમને યાદ રખાયું હતું, 50 એટલે એલ, 100 એટલે સી અને 500 એટલે ડી. ક્લિયર? ચલો, તો સી છે એટલે કે 100, આ 100 માંથી તમારે કેટલા બાદ કરવાના, 10 બાદ કરી દો તો તમને શું મળી જાય, 90 મળી જાય. તો 90 નું શું થઈ જશે, એક્સ સી થઈ જશે. ક્લિયર? તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. ઓકે, આઈ હોપ સો તમને સિમ્પલ છે, ખબર પડી ગઈ હશે. બહુ લોજિક કે કંઈ બહુ યાદ રાખવાનું નથી, જુઓ સિમ્પલ વસ્તુ છે, ખાલી સમજવાનું છે, બહુ યાદ રાખવાની આમાં કોઈ ઝંઝટ જ નથી. ક્લિયર? ખાલી તમારી જે પેલી 7 નિશાની છે એ નિશાની યાદ રાખવી પડશે. ચલો, અહીંયા ફરીથી એ 7-7 નિશાની તમને રિપીટ કરાવી દઉં છું. ઓકે, આઈ એટલે 1, પી એટલે 5, ઓકે, એક્સ એટલે 10, એના પછી શું આવે, એલસીડી, એલ સી ડી. એલ એટલે તમારા થશે 50, સી એટલે તમારા થશે 100 અને ડી એટલે તમારા થશે 500 અને છેલ્લે આવશે એમ, એમ એટલે તમારા થાય 1000. ઓકે, આટલી નિશાની તમારે યાદ રાખવાની છે. ચલો, હવે તમને રેન્ડમલી આંકડા આપેલા છે એની આપણે પ્રેક્ટિસ કરીએ. ભાઈ 1 થી 100 સુધીના આંકડા છે. ઓકે, પછી આગળ મોટા આંકડાની પણ પ્રેક્ટિસ કરીશું, પણ એજ ઓફ નાઉ આપણે 1 થી લઈને 100 સુધીના આંકડાઓ છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. સૌથી પહેલા તમને આપેલો છે 74, એટલે કે 74 તમને આપેલો છે. 74 ને તમારે ડાયરેક્ટ 74 સમજવાના નથી, તમારે શું સમજવાનો, ભાઈ આ તો 70 પ્લસ 4 છે. આ તો શું છે ભાઈ, 70 પ્લસ 4 છે. હવે 70 નો રોમન અંક તો આપણને ખબર જ છે, કારણ કે આગળ આપણે જોઈ ગયા કે ભાઈ 70 છે તો એનો રોમન અંક કઈ રીતના બને છે, તો 50 પ્લસ 10 પ્લસ 10. ઓકે, તો 50 એટલે શું, તો 50 એટલે આપણને ખબર છે કે ભાઈ એલ થાય. 50,
साहिट अने सित्तेर, तो आ सित्तेर नो थई गयो रोमन अंक। चार, तो चार नो रोमन अंक शुं थाय छे, तो वी आई, ओके, એટલે કે v એટલે 5, 5 માંથી તમે એક બાદ કરી નાખો તો આ થઈ ગયો તમારો 4 નો રોમન અંક, તો આ તમારો થઈ ગયો 74 નો રોમન અંક। ઓકે, બોલો કેટલો ઈઝી છે। તમને 39 આપેલો છે તો તમારે વિચારવાનું છે 30+9, શું વિચારવાનું છે 30+9। હવે 30 નો રોમન અંક શું છે તો 10, 20 અને 30, તો આ 30 નો રોમન અંક થઈ ગયો। 9, તો 9 નો રોમન અંક શું થાય તો આ x છે એમાંથી તમે i, ઓકે, આ 10 છે 10 માંથી તમે આગળ એક બાદ કરો તો આ થઈ ગયો તમારો 9 નો રોમન અંક, તો આ થઈ ગયો તમારો 39 નો રોમન અંક। આગળ વાત કરીએ 56, 56 છે તો તમારે શું વિચારવાનું 50+6 છે। ઓકે, 50 નો રોમન અંક બધાને ખબર છે ભાઈ શું છે, l છે, આ 50 નો રોમન અંક છે। 6 એટલે શું vi, તો vi એ 6 નો રોમન અંક છે, તો આ થઈ ગયો તમારો 56 નો રોમન અંક। 49, તો 40+9, 40 નો રોમન અંક શું છે ભાઈ, 40 નો રોમન અંક શું છે તો આ 50 છે, 50 માંથી તમે 10 બાદ કરો તો આ થઈ ગયો તમારો 40 નો રોમન અંક। 9 છે તો આ 10 છે એમાંથી તમે 1 બાદ કરો તો આ થઈ ગયો તમારો 9 નો રોમન અંક। ઓકે, તો આ થઈ ગયો તમારો 49 નો રોમન અંક। 81 એટલે કે 80+1, હવે 80 નો રોમન અંક તમને ખબર ના હોય પણ 50 નો તો ખબર હોય, તો 50 નો એલ છે, 60, 70 અને 80, તો આ થઈ ગયો 80 નો રોમન અંક। 1, તો પાછળ લગાવી દો આઈ, તો આ થઈ ગયો 81 નો રોમન અંક। 77 છે તો 70+7, હવે 70 નો રોમન અંક તો તમને ખબર જ હોય, ઓકે, 50, 60, 70, ઓકે, તો 50, 60 અને 70, તો આ 70 નો રોમન અંક થઈ ગયો। 7, 7 નો રોમન અંક પણ બધાને નોર્મલી ખબર જ હોય કે આ 5 છે, આ 6 છે અને આ 7, તો આ 7 નો રોમન અંક થઈ ગયો। 89 એટલે કે 80+9, 80 નો રોમન અંક શું થશે તો 50, 60, 70 અને 80, 9 નો રોમન અંક શું થશે તો x માંથી i બાદ કરો તો આ થઈ ગયો તમારો 9 નો રોમન અંક, તો આ થઈ ગયો તમારો 89 નો રોમન અંક। 92 નો રોમન અંક 90+2, 90 નો રોમન અંક શું થશે તો 100 માંથી તમારે 10 બાદ કરવાના, ઓકે, 100 માંથી 10 બાદ કરવાના, તો 100 નો રોમન અંક શું છે, c છે, એમાંથી તમે 10 બાદ કરી નાખો તો તમારો 90 નો રોમન અંક મળી જાય। ઓકે, સી નો મતલબ થાય 100, 100 માંથી તમારે 10 બાદ કરવાના એટલે તમારો 90 મળી ગયો। 2 નો રોમન અંક શું થાય, ડબલ આઈ। 83 છે તો 80+3, 80 નો રોમન અંક શું થશે તો 50, 60, 70 અને 80, 3 નો ત્રિપલ આઈ। 99, તો 90+9, તો 90 નો રોમન અંક શું થશે, xc, ઓકે, 100 માંથી તમારે 10 બાદ કરવાના, તો આ xc તમારો 90 નો રોમન અંક આવી ગયો। 9 નો રોમન અંક શું છે તો xi, ઓકે, સોરી, x અને આગળ i, ક્લિયર, xi તો શું થાય પછી વધી જાય, તો x માંથી આગળ i લખો તો આ શું થઈ ગયો 9 નો રોમન અંક। 68, 60+8, 60 એટલે કે 50, 60, 8 એટલે શું 5, 6, 7 અને 8, 22 છે તો 20+2, 20 નો રોમન અંક, ડબલ એક્સ એટલે 20 થઈ ગયું અને ડબલ આઈ એટલે તમારા થઈ ગયા 2, ક્લિયર। તો બોલો કેટલું ઈઝી છે, તમને ખાલી તમને શું ખબર હોવી જોઈએ, પેલી 8 જે 7 નિશાની છે ને, એ 7 નિશાની ખબર હોવી જોઈએ, અને પેલા જે મેં આગળ નિયમો સમજાવે એ નિયમો ખબર હોવી જોઈએ કે ભાઈ આગળ મૂકીએ તો એમાંથી બાદ થાય, પાછળ મૂકીએ તો એમાંથી શું થાય, દૂર થાય। બીજા તમને 4 ઓપ્શન પણ આપેલા હશે, બધા 4 ઓપ્શન માંથી તમારે શોધવાનું છે, ક્લિયર, તો એ સૌથી સહેલું થઈ જાય। ચલો હવે વાત કરીએ આપણે 100 થી 1000 સુધીની, તો 100 થી 1000 સુધીની વાત કરીએ, પેલા 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 એના રોમન અંક કઈ રીતના શોધાય એ આપણે જોઈ લઈએ, કારણ કે તમને એક્ઝામ્પલ તરીકે 683 આપેલું હશે તો તમને રોમન અંક તમારે શોધવાનું થશે, તો તમે આ રીતના કરવાના 600+80+3 કરવાના, તો તમારે 600 નો રોમન અંક તમને ખબર હોવી જોઈએ। ઓકે, તમને કોઈ સંખ્યા આપેલી હોય ભાઈ 742, તો તમે કઈ રીતના શોધવાના, 700+40+2 આ રીતના શોધવાના, તો 700 નો રોમન અંક તમને ખબર હોવી જોઈએ, તો 100 થી 1000 સુધીના આ રીતના રોમન અંક પહેલા તમને ખબર હોવી જોઈએ। ચલો, તો સૌથી પહેલા આપણે 100, 200, 300, 400 આ રીતના 1000 ના આપણે રોમન અંક જોઈ લઈએ। હવે 100 નો તમને રોમન અંક ખબર છે સી, ઓકે, 100 નો રોમન અંક તમને ખબર છે કે ભાઈ 100 નો રોમન અંક શું થાય, સી થાય। 200, તો 200 નો રોમન અંક શું થાય, ડબલ સી, ઓકે, 100 અને 100, તો આ થઈ ગયા તમારા 200।
300 तो 300 नो रोमन अंक शू थाय ट्रिपल सी 100 200 अने 300 हवे 400 तो शू साहेब 400 नो रोमन अंक सी 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 लखी देवाय ना लखाय केम नियम शू कहे छे के एक ज निशानी मात्र 3 ज वखत रिपीट थाय 4 वखत रिपीट थशे नहीं तो तमारे शू करवू पड़शे 500 तो 500 नो रोमन अंक तमने खबर छे एक भाई डी छे ओके 500 नो रोमन अंक तमने खबर छे एक भाई डी छे तो डी माथी तमे 100 बाद करी नाखो ओके तो डी माथी तमे 100 बाद करी नाखो तो तमने मळी जाय 400 ओके डी એટલે કેટલા છે 500 500 માંથી સી સી નો મતલબ થાય 100 તો 500 માંથી તમે 100 બાદ કરી નાખો તો તમને શું મળી જાય 400 મળી જાય 600 તો 500 અને 600 પાછળ સી લગાવો એનો મતલબ એની અંદર ઉમેરો તો આ 500 છે 500 ની પાછળ 100 તો આ એની અંદર એડ થશે તો આ થઈ ગયા 600 700 એટલે ડી ડબલ સી 800 એટલે ડી ટ્રિપલ સી ઓકે તો આ થઈ ગયા 800 હવે 900 એટલે ડી 4 વખત સી એવું થશે નહીં કેમ કારણ કે માત્ર 3 જ વખત રિપીટ થાય તો 1000 નું આપણને ખબર છે તો 1000 ના શું થાય એમ થાય 1000 નો રોમન અંક શું છે એમ છે તો 1000 માંથી તમે બાદ કરી નાખો સી એટલે કે 100 બાદ કરી નાખો 1000 છે એમાંથી તમે 100 બાદ કરી નાખો તો તમને મળી જાય 900 નો રોમન અંક તો એ શું થઈ જશે સીએમ એ 900 નો રોમન અંક થઈ જશે તો આઈ હોપ સો 100 200 300 400 500 600 700 800 900 અને 1000 આ રોમન અંક તમને ખ્યાલ આવી ગયા હશે અને કઈ રીતના બનાવ્યા એ પણ તમને ખબર પડી ગઈ હશે ચલો હવે આપણે પ્રેક્ટિસ કરીએ 100 થી લઈને 1000 સુધીના જે રોમન અંક છે એની ઓકે હવે આપણે એની શું કરીએ પ્રેક્ટિસ કરીએ સૌથી પહેલા છે 111 ચલો તો 111 નો શું આપણે ડાયરેક્ટ રોમન અંક લખીશું ના કઈ રીતના લખીશું 100 + 10 + 1 હવે 100 નો રોમન અંક આપણને ખબર છે સી લખી દીધો 10 નો પણ રોમન અંક આપણને ખબર છે એક્સ લખી દીધો અને 1 નો પણ રોમન અંક આપણને ખબર છે આઈ લખી દીધો તો આ થઈ ગયો 111 નો રોમન અંક 107 છે તો 100 + 0 + 7 છે હવે યાદ રાખજો કે 0 નો રોમન અંક હોય નહીં ઓકે રોમન અંક 1 થી શરૂઆત થાય તમે એમ કહો કે સાહેબ 0 નો રોમન અંક શું થાય તો 0 નો કોઈ પણ જાતનો રોમન અંક છે નહીં તો 0 નો રોમન અંક આપણે લખીશું નહીં ક્લિયર તો યાદ રાખજો 0 આગળ હોય કે પાછળ હોય એક્ઝામ્પલ તરીકે વાત કરીએ ભાઈ 520 છે 520 છે તો 520 માં આપણે 500 + 20 ઓકે આટલાનો રોમન અંક લખીશું પાછળ 0 નો કોઈ પણ જાતનો રોમન અંક હોય નહીં ક્લિયર તો આપણે યાદ રાખજો તો 0 વચ્ચે હોય કે છેલ્લે હોય એનો રોમન અંક આપણે લખવાનો નથી 107 છે તો 100 નો રોમન અંક થશે સી અને 7 નો રોમન અંક શું થશે 5 6 અને 7 તો આ થઈ ગયો 107 નો રોમન અંક શું થઈ ગયો 107 નો રોમન અંક 145 છે તો 100 + 40 + 5 ક્લિયર તો 100 છે તો 100 નો રોમન અંક થઈ ગયો સી 40 છે તો 50 માંથી 10 બાદ કરી નાખો તો 50 નો છે એલ એમાંથી તમે 10 બાદ કરી નાખો તો તમને શું મળી જાય 40 મળી જાય અને 5 એટલે તો તમને ખબર છે કે ભાઈ વી 193 તો 193 છે તો 100 + 90 + 3 100 નો થઈ જશે સી 90 તો 100 માંથી તમારે 10 બાદ કરવાના તો 100 એટલે સી એમાંથી તમે 10 બાદ કરી દો તો એક્સ સી એ તમારો 90 નો થઈ ગયો અને ટ્રિપલ આઈ તમારો 3 નો થઈ ગયો 239 ઓકે તો 200 + 30 + 9 200 એટલે ડબલ સી ઓકે 100 અને 100 એટલે કે 200 થઈ ગયા ઓકે તો ડબલ સી 30 એટલે 1 2 3 ટ્રિપલ એક્સ એટલે 30 થઈ ગયા એક્સ 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 એટલે 10 20 અને 30 નવ એટલે 10 છે 10 માંથી તમે 1 બાદ કરી દો તો તમારા થઈ જાય 9 તો આ થઈ ગયો તમારો 239 નો રોમન અંક 444 તો શું થઈ ગયા 400 + 40 + 4 ઓકે હવે 400 તો 400 નો રોમન અંક શું થાય તો 500 માંથી તમારે 100 બાદ કરવાના તો 500 નો રોમન અંક છે ડી 500 નો રોમન અંક છે ડી ડી માંથી તમારે 100 બાદ કરવાના એટલે કે સીડી તો 500 માંથી તમે 100 બાદ કર્યા તો આ થઈ ગયા તમારો 400 નો રોમન અંક 40 નો રોમન અંક કઈ રીતના થશે તો 50 છે 50 માંથી તમે 10 બાદ કરી નાખો તો આ થઈ ગયા તમારે 40 નો રોમન અંક
चार छे तो चार नो रोमन अंक थई कई रीतना थशे तो पांचमांथी तमारे एक बाद करी नाखवानो तो आ थई गयो तमारो चार नो रोमन अंक। तो आ थई गयो 444 मां रोमन अंक। 786 तो 700 + 80 + 6 700 નો રોમન અંક કઈ રીતના થશે તો 500 એટલે આપણને ખબર છે 500 એટલે શું થાય તો 500 નો આપણને ખબર છે કે ભાઈ થાય ડી ડી એટલે થશે 500 600 અને 700 ઓકે સી નો મતલબ થાય 100 તો 500 600 અને 700 80 નો મતલબ શું થાય 80 80 એટલે 50 60 70 અને 80 કરવું પડશે તો 50 નો થાય એલ 60 70 અને 80 તો આ થઈ ગયો 80 નો રોમન અંક 6 નો રોમન અંક કઈ રીતના કરીશું તો 5 અને 1 એટલે કે 6 827 તો 800 + 20 + 7 તો 800 નો રોમન અંક કઈ રીતના જોઈશું તો 500 એટલે થઈ જશે ડી 600 700 અને 800 તો આ થઈ ગયા 800 નો રોમન અંક 20 એટલે કે ડબલ એક્સ ઓકે 10 અને 10 20 અને 7 7 એટલે 5 છ અને 7 ક્લિયર 617 ઓકે તો 600 + 10 + 7 600 તો 500 અને 600 10 એટલે x 7 એટલે v ડબલ i ઓકે 927 તો 927 એટલે 900 જો હવે તમે ડાયરેક્ટ પણ લખી શકો છો વિચારવાનું જરૂર નથી કે આવું 600 + 10 + 7 આવું લખો ઓકે જો 900 તો 900 નો રોમન અંક શું થાય તો 1000 માંથી 100 બાદ કરવાના છે તો 1000 નો રોમન અંક છે m 1000 નો રોમન અંક શું છે m m માંથી તમે c એટલે કે 100 બાદ કરો તો આ થઈ ગયા તમારા 900 ઓકે 1000 છે એમાંથી તમે 100 બાદ કરો તો આ થઈ ગયા તમારા 900 પછી છે 70 તો 70 એટલે કઈ રીતના તો 50 60 અને 70 તો આ 70 નો રોમન અંક થયો અને 2 એટલે કે ડબલ i તો આ રીતના પણ તમે ડાયરેક્ટ પણ લખી શકો છો હવે 524 તો 500 એટલે શું તો 500 એટલે d તો આ થઈ ગયો 500 નો રોમન અંક 20 એટલે ડબલ x અને 4 એટલે શું થાય iv ક્લિયર તો આ રીતના થઈ જશે 524 નો રોમન અંક તો આ રીતના તમે સિમ્પલ વસ્તુ એની સ્થાન કિંમતના આધારે છૂટું પાડીને તમારે રોમન અંક બનાવવાના છે હવે વાત કરીએ 1000 થી 5000 સુધીનો પણ મેં તમને કીધેલું છે કે સાહેબ રોમન અંક તો છે ને 3999 સુધીના જ તમને પૂછાશે એવો મતલબ નથી કહેતો હું એમ નથી કહેતો કે આના આગળ રોમન અંક ન હોય હું એમ કહું છું કે આટલે સુધીના જ રોમન અંક તમને પૂછાશે કેમ એવું કારણ કે તમે જ્યારે 3999 સુધી યુઝ કરશો તો એ જે સાત નિશાની છે ને રોમન અંકની એ જ રિપીટેડ થશે પરંતુ જો તમે 3999 થી આગળ જો તમે વધો છો તો તમારી જે નિશાની છે એ થોડી ચેન્જ થશે હું તમને આગળ તમને જણાવું છું જો સૌથી પહેલા 1000 છે તો 1000 ની રોમન અંક શું થાય તો 1000 નો રોમન અંક થાય બધાને ખબર છે m ઓકે m થાય 2000 નો શું થશે તો ડબલ m થશે 3000 નો શું થશે તો ત્રિપલ m થશે હવે જ્યારે 4000 ના રોમન અંક ની વાત થાય તો તમારે ઓબ્વિયસલી 5000 નો જે રોમન અંક હશે એમાંથી તમારે 1000 બાદ કરવા પડશે તો યાદ રાખજો જ્યારે 5000 ના રોમન અંક ની વાત થાય છે તો જો અહીંયાથી રિપીટેડ થાય છે હવે 5 નો રોમન અંક મને ખબર છે શું થાય v થાય 5 નો તો 5000 નો રોમન અંક થશે v બાર એનો મતલબ શું થાય કે જે સંજ્ઞા છે એ અહીંયાથી રિપીટ થાય છે કોઈ નવી સંજ્ઞા આવતી નથી 1000 સુધીની જે સંજ્ઞા આવી એ નવી આવી કે ભાઈ m આવ્યો c આવ્યો d આવ્યો m આવ્યો ક્લિયર તો આ નવી આવી પરંતુ જો તમે 5000 ના રોમન અંક ની વાત કરો તો એ આવી ગયો v બાર એટલે કોઈ નવો આંકડો કે નવી સંજ્ઞા નથી આવી જસ્ટ 5 ની જે v હતી એનો 12 આવી ગયો એ જ રીતના જે 10000 છે તો 10000 ના રોમન અંક ની વાત કરીએ તો એ થઈ ગયો x બાર 10 નો રોમન અંક શું છે x છે 10000 નો રોમન અંક થઈ ગયો x બાર એટલે કે જે સંજ્ઞા છે એ રિપીટ થાય છે એટલા માટે હું કહું છું કે અહીંયાથી 3999 સુધી તમને પૂછાશે એનાથી જો આગળ તમે જાઓ તો જે સંજ્ઞા છે એ રિપીટેડ થાય હવે મારે જો 4000 ની જો સમજી લો કે મારે લખવી છે તો 5000 ની શું છે v બાર છે ઓકે હવે જો 4000 ની મારે લખવી છે કે ભાઈ 4000 નો રોમન અંક શું થાય તો v બાર એટલે કે 5000 5000 માંથી તમે 1000 બાદ કરો 1000 એટલે શું થાય m તો મને મળી જાય 4000 તો 4000 ની સંજ્ઞા એવું નહીં કે ના જ લખાય
चार हजार नो रोमन अंक लखाय शू थाय एम बी बार थाय क्लियर। तो आ चार हजार नो रोमन अंक छे। एक्जाम्पल तरीके मारे छ हजार नो रोमन अंक लखवो छे तो छ हजार नो रोमन अंक कई रीतना लखीश तो पांच हजार नो छे वी बार ओके प्लस हूँ शू करी दईश एम करी दईश एम एटले हजार तो पांच हजार प्लस एक एटले आ थई गयो छ हजार नो रोमन अंक ओके। तो तमने एवं जरूरी नहीं कि भाई ना बने रोमन अंक बने परंतु अहियाथी संज्ञाओ रिपीट थाय छे एटला माटे हूँ कहूँ छू कि एक थी लईने 3999 सुधीनो ज तमने रोमन अंक तमने पूछे ओके सीम्पल छे। चलो तो हवे आपणे प्रेक्टिस करिए हजार थी लईने 3999 सुधीना रोमन अंकनी। चलो आगळ वात करिए पहेलो जो 1532 नो मारे रोमन अंक लखवो छे तो हूँ कई रीतना विचारीश हजार प्लस 500 प्लस 30 प्लस 2 क्लियर। हजार नो रोमन अंक शू छे मने खबर छे एम छे। 500 नो रोमन अंक शू छे मने खबर छे भाई डी छे। 30 नो रोमन अंक शू छे तो 1 2 3 आ 30 नो रोमन अंक छे अने 2 नो रोमन अंक शू थाय डबल आई तो आ थई गयो तमारो 1532 नो रोमन अंक क्लियर। हवे हूँ आ रीतना लखीश नहीं जो ओके तमारे डायरेक्ट समझवानुं छे। जो 1928 छे तो आनी अंदर हजार प्लस 900 प्लस 20 प्लस 8 छे तो हजार नो रोमन अंक शू थई जशे सौथी पहेला एम लखी देश 900 तो 900 नो रोमन अंक शू थाय तो हजार माथी हूँ 100 बात करीश तो मने 900 मळशे क्लियर। हजार माथी हूँ 100 बात करीश तो हजार छे एमाथी हूँ 100 बात करूँ तो आ मारो मळी गयो 900 नो रोमन अंक। 20 એટલે કે ડબલ એક્સ 8 8 એટલે શું થશે તો 8 એટલે 5 6 7 અને 8 તો આ થઈ ગયો મારો 1928 નો રોમન અંક। 1111 તો 1000 પ્લસ 100 100 એટલે સી 10 10 એટલે એક્સ અને 1 એટલે આઈ તો આ થઈ ગયો મારો 1111 નો રોમન અંક। 1050 છે તો 1000 એટલે એમ થાય 0 નો કોઈ પણ રોમન અંક હતો નથી। 50 50 નો થાય L ઓકે તો આ થઈ ગયો તમારો 1050 નો રોમન અંક। 2760 એનો રોમન અંક મારે શોધવો હોય તો 2000 તો 2000 એટલે 1000 2000 તો આ 2000 થઈ ગયા। 700 700 એટલે 500 500 નો શું થાય D 600 અને 700 તો આ થઈ ગયા તમારા 700। 60 60 એટલે શું થાય 50 50 નો શું છે L અને આ 60 તો આ થઈ ગયો તમારો 2760 નો રોમન અંક। 3266 તો 3000 એટલે 1 2 3 એટલે 1000 1000 1000 એટલે 3000 થઈ ગયા। 200 200 એટલે સી સી ઓકે સી એટલે 100 બીજા 100 એટલે 200 તો ડબલ સી। 60 60 એટલે શું થાય 50 અને 60 અને 6 એટલે શું થાય તો વી આઈ તો આ થઈ ગયો તમારો 3266 નો રોમન અંક। આગળ વાત કરીએ 2560 અને 2002 ચલો આ હું તમને હોમવર્કમાં આપું છું। શું આપું છું હોમવર્કની અંદર આપું છું આ તમારે શોધવાના છે ક્લિયર। હવે તમારા માઇન્ડની અંદર એક ક્વેશ્ચન થતો હશે કે સાહેબ તમને રોમન અંક આપેલો હોય અને તમને સિમ્પલ અંક શોધવાનો હોય તો કઈ રીતના શોધાય તો એ પણ તમે ઇઝીલી શોધી શકો છો કઈ રીતના એ આગળ આપણે જોઈએ છે। ચલો હવે તમને એક ક્વેશ્ચન પૂછું છું કે સાહેબ રોમન અંકમાં લખાતી મોટામાં મોટી સંખ્યા કઈ રોમન અંકની અંદર લખાતી। હું એમ નથી કહેતો ભાઈ 3999 છે આ બહુ મોટી સંખ્યા છે ઓકે તો આ મોટી થઈ ગઈ ના રોમન અંકની અંદર લખાતી એટલે કે સમજી લો આ એક્સ લખ્યો અને એક્સ આઈ લખ્યો તો આ મોટી સમજી લો કે અહીંયા એક્સ લખ્યો અને આઈ એક્સ લખ્યો તો આ મોટી કારણ કે અહીંયા આમાં બે રોમન અંક છે અને અહીંયા એક રોમન અંક છે। તમે વિચારવા જાઓ તો આ 10 લખેલો છે અને 9 લખેલો છે તો આમ જોવા જાઓ તો આ મોટી છે અને આ નાની છે પરંતુ રોમન અંકની અંદર જે નિશાનીઓની વાત કરીએ કે ભાઈ આમાં બે નિશાનીઓ છે આમાં એક જ નિશાની છે તો આ સંખ્યા મોટી છે તો રોમન અંકની અંદર લખાતી મોટામાં મોટી સંખ્યા કઈ તો શું સાહેબ 3999 આવે ના। જો સૌથી પહેલા હું તમને 3999 નો રોમન અંક તમને લખીને જણાવું તો 3000 તો 3000 નો રોમન અંક શું થાય તો સૌથી પહેલા તો એમ 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 9 તો 9 નો રોમન અંક શું થાય તો 9 નો રોમન અંક સોરી 900 છે તો 900 નો રોમન અંક શું થાય સી એમ 90 નો શું થશે તો 100 માંથી સોરી યસ તો 1000 માંથી તમે 100 બાદ કરો તો આ 900 નો રોમન અંક થઈ ગયો। પછી આવ્યો 90
तो 100 માંથી તમારે 10 બાદ કરવાના, તો 100 માંથી તમે 10 બાદ કરી દો તો આ થઈ ગયો 90, અને 9 તો 9 છે તો 10 માંથી તમે 1 બાદ કરી દો તો આ 9 થઈ ગયો. તો સાહેબ તમે અહીંયા જુઓ કે આપણે 1 થી 10 નો રોમન અંક લખીએ ને તો એમાં સૌથી મોટામાં મોટી રોમન અંક કઈ લખાય છે, તો હું તમને આગળ જણાવું. જો મેં તમને અહીંયા 1 થી 10 ના એક્ઝામ્પલ તરીકે રોમન અંક લખેલા છે, તો આમાં સૌથી મોટી સંખ્યા તમને કઈ દેખાય છે લખવામાં? તો તમને દેખાશે 8. કેમ? કારણ કે તમે જુઓ બધાની અંદર મેક્સિમમ 3 રોમન અંક છે. જો 3 ની અંદર 3 રોમન અંક છે, પછી વાત કરીએ 12, 12 ની અંદર પણ 3 રોમન અંક છે, પણ 8 એક એવી સંખ્યા છે જેની અંદર 4 રોમન અંક છે. વી 1 2 અને 3, તો 4 રોમન અંક સંખ્યા આવે છે. તો અહીંયા તમે જુઓ 1 થી 10 સુધીની તમે રોમન અંક જુઓ ને, તો એમાં સૌથી મોટી સંખ્યા લખાતી હોય તો એ 8 છે. ઓકે, તો ઓબ્વિયસલી જે 8 વાળી સંખ્યા હશે કોઈ પણ જગ્યાએ તમે પકડી લો, જેમ કે અહીંયા જુઓ 89 છે, તો તમારે 80 લખવાના છે ને, તો અહીંયા તમે જુઓ કે 4 વખત લખવું પડે ત્યારે તમારા 80 બને છે. ઓકે, તો આ આઠડો વાળી જે સંખ્યા હોય ને એ સૌથી લાંબી બને છે. તો અહીંયા તમને ક્વેશ્ચન એ જ પૂછ્યો છે કે રોમન અંકમાં લખાતી મોટામાં મોટી સંખ્યા કઈ, તો 3888 એ સૌથી મોટી સંખ્યા બનશે. જો આની આપણે શોધીએ, 3 એટલે 3 વખત એમ લખી દીધો 800, તો 800 એટલે શું કરીશું, 500 પ્લસ બીજા લખવા પડશે, તો 3 વખત 100 લખવા પડશે. તો 500 એટલે શું થાય છે, તો 500 એટલે D થાય છે. 500, 600, 700 અને 800, પછી 80 લખવા છે, તો 80 એટલે 50, 60, 70 અને 80. 8 લખવા છે, તો 5, 6, 7 અને 8. તો તમે જોશો ને તો આ સંખ્યા સૌથી મોટી સંખ્યા છે રોમન અંકની અંદર લખાતી, કારણ કે જ્યારે પણ 8 આવે છે ને તો એમાં જે લખવાનું આવે છે ને એ 4-4 આંકડાનું આવે છે, સૌથી મોટું આવે છે. ક્લિયર? તો એક્ઝામની અંદર આવો કદાચ ક્વેશ્ચન પૂછાય કે રોમન અંકમાં લખાતી મોટામાં મોટી સંખ્યા કઈ, તો આંઠડાવાળી સંખ્યા હોય ને એ તમારે પકડવાની, એ સૌથી મોટી સંખ્યા હોય. ક્લિયર? તો આ અત્યારે એક્ઝામનો આનો આન્સર હું તમને કહું તો 3888 છે એ સૌથી મોટી સંખ્યા લખાય છે લખવાની અંદર. ક્લિયર? ચલો વેલ્યુની અંદર વાત નથી કરતો, રોમન અંકની અંદર લખવાની પદ્ધતિના આધારેની વાત કરવામાં આવે છે. ઓકે, હવે સમજી લો કે સાહેબ તમને ઉલટું પૂછાઈ ગયું, તો મતલબ કે તમને રોમન અંક આપેલા હોય અને તમારે સામાન્ય અંક લખવા હોય તો એ કઈ રીતના તમે ડિફાઇન કરશો, અથવા તો કઈ રીતના લખશો, કઈ રીતના આપણને ખબર પડે? કારણ કે તમે અહીંયા જુઓ કે ભાઈ એક્સ એક્સ આઈ વી લખેલો છે, તો સાહેબ આમાં મને ખબર શું પડે કે આ શું વસ્તુ કહેવા માંગે છે? કારણ કે અહીંયા તો મને આ રીતના ભેગું ભેગું લખેલું હશે. હા, તમને જો આ રીતના લખેલું હોય કે ભાઈ એક્સ છે, પછી સોરી ડબલ એક્સ છે અને આઈ વી લખેલું હોય, તમે કહી શકો ભાઈ આ છે, આ 20 છે અને આઈ વી એટલે આ 4 છે, આવું તમે લખી શકો. પણ જ્યારે તમને અહીંયા કમ્બાઈન આપેલું હોય એક્સ 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 વી, ઓકે એક્સ એક્સ આઈ વી, તો તમે કઈ રીતના ડિફાઇન કરી શકો? તો જો એના માટેની પણ એક ટેકનિક છે, સિમ્પલ છે. જો સૌથી પહેલા તમારે જોવાનું એક્સ, એક્સ છે તો એક્સ નો મતલબ થાય 10. હવે એક્સ ના પાછળ તમે કોઈ બીજી સંખ્યા હલાડો, ઓકે, તો અહીંયા જો પોસિબલ છે પહેલા બે આંકડાને લઈને તમે ચેક કરો, પોસિબલ છે તો એક્સ એક્સ 20 પોસિબલ છે કે ભાઈ એક્સ એક્સ એટલે 20 થાય. ચલો 20 આપણે લઈ લીધા. ઓકે, હવે 3 સંખ્યા જુઓ, પહેલી 3 જો શું કરવાનું, જો પહેલી સંખ્યા જોવાની, તો પહેલી સંખ્યા 10 છે તો 10 પોસિબલ છે ભાઈ, યસ. પછી તમે જુઓ પહેલી બે સંખ્યા જુઓ, તો પહેલી બે એક્સ એક્સ એટલે કે 20 પણ પોસિબલ છે. આપણે ઝીરો વાળી સંખ્યા શોધવાની, ઓકે, આ ઝીરો થતો હોય એવી. હવે તમે જુઓ કે પહેલી 3 સંખ્યા જુઓ એક્સ એક્સ આઈ, તો એક્સ એક્સ આઈ તમે જુઓ કે આ તો 20 પ્લસ 1 એટલે 21 થાય છે, તો અહીંયા ઝીરો ના આવે. સૌથી પહેલા આપણે શું કરવાનું, ઝીરો વાળી સંખ્યા પકડવાની, ઝીરો વાળી, ઝીરો બનાવતી હોય એવી, તો આ વસ્તુ તમારે અહીંયાથી ફાંટો પડી જશે. તો તમારે પહેલી બે અને પાછળની બેને તમારે અલગ કરવી પડશે, કારણ કે પહેલી 3 લો છો ને તો 0 આવતો નથી. તો પહેલી બેમાં એક્સ એક્સ એટલે 20 અને પાછળની બે વી આઈ, ઓકે, અથવા તો આઈ વી એટલે તમારો થઈ જશે 4. તો આનો આન્સર આવી જશે 24. પછી છે એલ આઈ એક્સ, તો જુઓ પહેલી સંખ્યા પકડો એલ, એલ એટલે થયો તમારો 50. હવે એલ પછી આઈ તમે અંગાત લો તો તમારો શું થાય, 50 પ્લસ 1 એટલે 51 થઈ જાય. ઓકે, આ તો શું થઈ ગયું, 51 થઈ ગયું, તો 0 આવ્યો નહીં, તો તમારો અહીંયાથી ફાંટો પડી જશે કે ભાઈ અહીંયા એલ અને આઈ એક્સ હશે. તો એલ એટલે તમારા થઈ ગયા 50,
प्लस आई एक्स एटले थई गयो तमारो 9 ओके तो आ थई गयो तमारो 59 पछी ये तमे जो एक्स तो चलो 10 पॉसिबल छे पहली बे लो तो एक्स एक्स तो यस 20 पण पॉसिबल छे पछी आई आई अने वी एटले आ तो शुं थई गयो 25 थई गयो ओके आई आई अने वी आ तो 25 थई गयो तो आ वस्तु पॉसिबल नथी ओके तो तमारे शुं करवानुं जवाब तमारो 25 आवशे इट्स इनफ छे खबर छे बधाने खबर छे के भाई 25 ज आवशे पण तमारे डायरेक्ट विचारवानुं नथी तो अहींयाथी तमारे भागला पाड़ी दो तो अहींया 20 प्लस 5 तो आंसर आवी जशे 25 એ જ રીતના તમે જો ત્રિપલ એક્સ પોસિબલ છે કે ભાઈ આ 30 છે અને અહીંયા છે એક્સ આઈ એટલે આ 9 છે ઓકે તો 30 પ્લસ 9 તો આ થઈ ગયું તમારું શું થઈ ગયું 39 એના પછી આગળ વધીએ સી સી એક્સ એલ વી ત્રિપલ આઈ સૌથી પહેલા સી સી લઈ લો સી નો મતલબ થાય 100 એટલે આ છે 200 તમારા ઓકે પછી છે એક્સ એલ ઓકે એક્સ એલ તમારે વિચારવાનું તો એક્સ નો મતલબ થાય 10 અને એલ નો મતલબ થાય 50 ओके तो एल માંથી તમારે અહીંયા 10 બાદ કરવાના છે કારણ કે એલ અને એના આગળ એક્સ છે તો આનો મતલબ શું થઈ ગયો 40 ઓકે તો આ છે 40 તમારા પ્લસ વી આઈ 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 આ છે તમારા 8 તો આનો મતલબ થાય 248 ક્લિયર તો આ રીતના તમે રોમન અંકમાંથી સરળ અંકની અંદર પણ કન્વર્ટ કરી શકો છો ઈઝીલી ક્લિયર આમાં તમારે વધારે હેલ્પ જોતી હોય તો તમારે ઓપ્શન ઉપર ડિપેન્ડ રહેવાનું ઓપ્શનમાં ચેક કરી લેવાનું ઓકે ઓપ્શન ઉપરથી સમજી લો ઓપ્શનમાં તમને આપી લો એમ ભાઈ 24 25 30 32 ઓકે તો આનો તો તમને રોમન અંક શોધતા આવડે ને તો શોધી નાખવાનું યાર તમને ઊંધું ના ફાવતું હોય ઓકે એક્ઝામ્પલ તરીકે તમને ઊંધું ના ફાવતું હોય કે રોમન અંકમાંથી આ સિમ્પલ અંકમાં તો ઓપ્શનમાં તમને જે સિમ્પલ અંક આપડ્યા હોય તો એનો તમારે રોમન અંક જોઈ લેવાનો પછી તમારે મેચ કરી લેવાનું ઓકે બહુ ઈઝી વસ્તુ છે ઓકે તો આ સાથે આપણું રોમન અંકનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બહુ જ ઈઝી ચેપ્ટર હતું હજુ પણ તમારો કઈ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરજો હું તમને આન્સર જરૂર આપીશ ઓકે તો આ સાથે આપણું આજનું ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ ફરીથી મળીશું નવા ચેપ્ટર સાથે જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ નહીં થાય તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં બાય ઓલ ધ બેસ્ટ